સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણનું કેન્દ્ર બનવાની વાત સામે આવી રહી છે. જે રીતે ટેન્ટ સિટી નર્મદા કિનારાના જે ખાસા પાસે અહીં ફ્લાવર ઓફ વેલી તૈયાર કરવામાં આવશે, વિશ્વનું સૌથી ઊંચું આ મતલબ સ્ટેચ્યુ 70,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 250 ટેન્ટનું ખાસ અહીં આયોજન કરવામાં આવ્યું છે અને એક ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવ્યું છે. જે પણ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે તેમના માટે સાથે સાથે આસપાસ કુદરતી વાતાવરણનો અને તેના સાનિધ્યનો અહેસાસ કરી શકે તે માટેની પણ ખાસ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. 3 કેટેગરીના ટેન્ટ ખાસ અહીં તૈયાર કરવામાં આવ્યા છે. પ્રવાસીઓને વડોદરાથી ટેન્ટ સુધી પહોંચવા માટેની પણ વ્યવસ્થા. તમારા સંવાદદાતા સતત આ ખબર પર તે સ્થળ પર હાજર છે, તેમની પાસે જઈશું સીધા જ. નરેન્દ્ર, આપણે પૂછવા માંગીશ કે અનેક આકર્ષણો અને ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાઓ પણ અહીં મૂકવામાં આવી છે, તેને લઈને શું માહિતી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ હજારો પ્રવાસીઓ છે એ અહીંયાની મુલાકાત લેનાર છે અને એ તમામ જે પ્રવાસીઓ અહીંયા પહોંચશે એમના માટે વિશ્રામનું સ્થાન બની રહેશે. આ અત્યાધુનિક જે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે એ અમદાવાદ જે કિનારો છે અને જે સમગ્ર ડેમ છે એની આજુબાજુમાં વિવિધ બે અત્યાધુનિક ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. એક ટેન્ટ સિટીની અંદર 200 ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે બીજી જે ટેન્ટ સિટી છે એની અંદર 50 અત્યાધુનિક ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. અલગ અલગ 3 પ્રકારની કેટેગરીના ટેન્ટ અહીંયા તૈયાર કરવામાં આવેલા છે અને એના માટેની અલગ અલગ વ્યવસ્થા ભાડું છે એ અલગ અલગ ભાડું પણ અહીંયા રાખવામાં આવશે. ત્યારે જોઈ શકાય છે કે ટેન્ટ સિટી કેવી દેખાઈ રહી છે. એસી ની વ્યવસ્થા કરવામાં આવી છે, આ સિવાય બાથરૂમ, બે અલગ અલગ બેડ અને એ સહિતની તમામ વ્યવસ્થા જે સામાન્ય હોટલની અંદર હોવી જોઈએ એ પ્રકારની વ્યવસ્થા અહીંયાના જે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે એની અંદર કરવામાં આવી છે. ત્યારે અહીંયાના જે સ્થાનિક જે મેનેજર છે કે જેમના દ્વારા તમામ બાબતો અહીંયા જોવામાં આવી છે, આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું કિસ પ્રકાર સે પૂરે ટેન્ટ. તો જે રીતે અમારા સંવાદદાતાએ તમામ જે સ્થળ છે તેની મુલાકાત કરી અને આપને જે ટેન્ટ બનાવવામાં આવ્યા છે તેના દ્રશ્યો પણ બતાવ્યા.